પાંથાવાડા વાછડા નેશનલ હાઈવે પર એક ગાડી પલટી મારતા અકસ્માત થયો છે। અકસ્માત એટલો ગંભીર થયો હતો કે ગાડી રોડ પરથી નીચે ઉતરતાની સાથે પલટી મારી હતી। જો કે ગાડી પલટી મારતા ગાડીમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો અને આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા। જો કે તમે આ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો તે 168 નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવેનું કામ પૂર્ણ થવા આવ્યું છે, પરંતુ અમુક અંતરમાં હાઈવેની બંને બાજુ રેલિંગ નહીં હોવાના કારણે વારંવાર ગંભીર અકસ્માતો થઈ રહ્યા છે। ત્યારે આજે જે ભયંકર અકસ્માત થયો હતો તે અકસ્માતમાં ભોગ બનનાર એક વ્યક્તિએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। અકસ્માતનો ભોગ બનનાર એ સમયે જણાવ્યું હતું કે નેશનલ હાઈવે ઓથોરિટી ગંભીર બેદરકારીના કારણે અહીંથી પસાર થતા અનેક વાહન ચાલકોનો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વાછડાલથી કુચાવાડા જવાના રોડ પર કોઈ દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવ્યું નથી અને રોડની બંને સાઈડમાં રેલિંગ ના હોવાના કારણે રોજબરોજ અકસ્માતો થઈ રહ્યા છે। ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઘોર નિંદ્રામાં હોય તેમાં આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જો કે જોવાનું એ રહ્યું કે પાંથાવાડા વાછડાલ હાઈવે વિસ્તારમાં લઈને અધિકારીઓ કેટલાક અંશે પોતાની જવાબદારી નિભાવે છે અને તે આવનારા સમય જ બતાવશે, પરંતુ વારંવાર થતા રહેલા અકસ્માતોને પગલે આ અંગે મીડિયામાં વારંવાર અહેવાલો પ્રસારિત કરવામાં આવી રહ્યા છે। રોડ ઉપર કઈ સુવિધા નથી, આગળ ટર્ન મારવા માટે કુચાવાડાનું બોર્ડ નથી, બાકી આ સગી રોડ ઉપર તો પ્રોબ્લેમ છે। તો તમારી ગાડી કઈ રીતની પલટી મારી છે અત્યારે? અત્યારે બસ ગાય આગળ આવી ગઈ હતી એના માટે તો ટર્નિંગમાં ગાડી પલટી થઈ ગઈ છે। તો આ નેશનલ હાઈવે ઓથોરિટીની શું કઈ બેદરકારી તમને સામે આવે છે? હા, શું છે એ? ડિવાઈડરનું, ત્યાં ડિવાઈડરની સુવિધા નથી કાંઈ। હા, આગળ કુચાવાડા ટર્નિંગ મારે તો અહીંયા કોઈ બોર્ડ નથી। તમે કયા ગામના છો? પાલમપુર।